સૌ જાણીએ છીએ કે મનુષ્ય માત્રની પ્રાથમિક જરૂરિયાત એટલે અન્ન. ભારતીય સંસ્કૃતિમાં તો અન્નદાનને મહાદાન કહેવામાં આવ્યું છે. ભૂખ્યાને ભોજન આપવું એ શ્રેષ્ઠ દાન છે અને અન્નદાનનો મહિમા દરેક દેશમાં, દરેક સમયાવધિમાં, દરેક ઠેકાણે કહેવામાં આવ્યું છે. છેવાડા સુધીના માણસોની સમસ્યાને સારી રીતે જાણનાર અને તેમની સમસ્યાઓ દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ એવા આપણા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કોરોનાના કપરા કાળમાં ગરીબો ભૂખ્યા ન રહે તે માટે એક નવી પહેલ કરી અને શરૂ કરાવી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના. આજ ગુજરાત કે લાખો પરિવારો કો પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના કે તહેત એક સાથ મુક્ત રાશન વિતરિત કિયા જા રહા હૈ. અન્ન વૈ બ્રહ્મ. આપણા સંસ્કૃતિમાં અન્નનું સ્થાન પૂજનીય છે ત્યારે દેશના ગરીબો માટે અન્ન, જીવન અને સન્માનના ત્રિવેણી સંગમ સમીપ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત કપરા કોરોના કાળમાં પણ કોઈ ભૂખ્યું ન રહે તેવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સંવેદનશીલ અભિગમ સાથે સમગ્ર દેશમાં આરંભાયું વિના મૂલ્યે અન્ન વિતરણ અભિયાન. देश के खाद्य भंडार बढ़ते गए लेकिन भुखमरी और कुपोषण में उस अनुपात में कमी नहीं आ पाई. इसका एक बड़ा कारण था कि प्रभावी डिलीवरी सिस्टम का न होना और कुछ बीमारियां भी आ गई व्यवस्थाओं में, कुछ कटकी कंपनी भी आ गई, स्वार्थी तत्व भी घुस गए. इस स्थिति को बदलने के लिए साल 2014 के बाद नए सिरे से काम शुरू किया गया, नई टेक्नोलॉजी को इस परिवर्तन का माध्यम बनाया गया. करोड़ों फर्जी लाभार्थियों को सिस्टम से हटाया, राशन कार्ड को आधार से लिंक किया और सरकारी राशन की दुकानों में डिजिटल टेक्नोलॉजी को प्रोत्साहित किया गया. आज परिणाम हमारे सामने हैं. भाइयों और बहनों, 100 साल की सबसे बड़ी विपत्ति सिर्फ भारत पर नहीं, पूरी दुनिया पर आई है, पूरी मानव जात पर आई है. आजीविका पर संकट आया, कोरोना लॉकडाउन के कारण काम धंधे बंद करने पड़े, लेकिन देश ने अपने नागरिकों को भूखा नहीं सोने दिया. दुर्भाग्य से दुनिया के कई देशों के लोगों पर आज संक्रमण के साथ साथ भूखमरी का भी भीषण संकट आ गया है, लेकिन भारत ने संक्रमण की आहट के पहले दिन से ही इस संकट को पहचाना और इस पर काम किया. इसलिए आज दुनिया भर में प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना की प्रशंसा हो रही है. बड़े बड़े एक्सपर्ट इस बात की तारीफ कर रहे हैं कि भारत अपने 80 करोड़ से अधिक लोगों को इस महामारी के दौरान मुफ्त अनाज उपलब्ध करा रहा है. इस पर 2 लाख करोड़ रुपए से अधिक यह देश खर्च कर रहा है. लॉकडाउन दरमियान पर अंदाजे 80 करोड़ जनता ने विना मूल्य मरतो रहो अन्न पुरवठो. गुजरात सरकारे पण लॉकडाउन ना बीजा दिवसे निर्णय लई तमाम 68.80 लाख NFSA કાર્ડ ધારકોની 3.36 કરોડ જનસંખ્યાને વિના મૂલ્યે અનાજ વિતરણ કરાયું. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના પ્રથમ તબક્કાના અમલીકરણ બાદ કોરોનાની અસરને ધ્યાનમાં રાખતા
माननीय प्रधानमंत्री श्री द्वारा आ योजना जुलाई थी नवेम्बर एम वधु 5 महीना माटे लंबावामां आवी। आ योजनाना तबक्का 1 અને 2 અંતર્ગત રાજ્યના તમામ 68.80 લાખે NFSA કાર્ડ ધારકોને અન્ન પુરવઠાના વિતરણની વ્યવસ્થા કરાઈ। કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં લેતા આ યોજનાના ત્રીજા તબક્કા અંતર્ગત મે અને જૂન માસ દરમિયાન NFSA કાર્ડ ધારકોને તેમને મળવાપાત્ર રાહત દરના રાશનના લાભ ઉપરાંત પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલો વધારાનું અનાજ વિનામૂલ્ય અપાયું। વૈશ્વિક મહામારી કોરોનાથી પ્રભાવિત દેશવાસીઓના જીવન અને જીવિકાને સહારો આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત એપ્રિલ 2020માં કરવામાં આવી, જેમાં દેશના 80 કરોડ લોકોને નિઃશુલ્ક રાશન આપવામાં આવે છે। આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું એક વિઝન સબકો રાશન સબકો પોષણ સાકાર થઈ રહ્યું છે। ગુજરાતમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન અને ગુજરાતના મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ રાજ્યના જરૂરિયાતમંદોને અન્ન સુરક્ષા અને પોષણ સુરક્ષા પૂરી પાડવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે। રાજ્યના ગરીબ અને છેવાડાના માનવીના ઘરમાં બે ટંકનું પોષણયુક્ત ભોજન મળી રહે તેની સરકારે સતત ચિંતા કરી છે। અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગમાં રાજ્યની છેવાડાના સામાન્ય નાગરિકને કેન્દ્ર સ્થાને રાખીને આગામી વર્ષ 2023-24 ના બજેટમાં રૂપિયા 639.14 કરોડ એટલે કે 42% જેટલો વધારા સાથે કુલ રૂપિયા 2,165.14 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે તે વખતે કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને ભારત સરકારે એપ્રિલ 2020 થી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એ દાખલ કરીને જે NFSAના કાર્ડ ધારકો અંત્યોદય કાર્ડ ધારકો અને BPLના કાર્ડ ધારકોને જે 15 કિલો ઘઉં અને 20 કિલો ચોખા આમ 35 કિલોગ્રામ અનાજ દરેક કાર્ડ ધારકને આપવા માટેનો મહત્વનો નિર્ણય લીધો। ક્યાંક ચોખાને બદલે બાજરી પણ જે વિસ્તારમાં એનો ઉપયોગ થાય છે એ આપવા માટેનો પણ નિર્ણય લીધો। એના આ જેને કહેવાય 7 તબક્કાથી અલગ અલગ રીતે આ 2020 થી શરૂ કરીને આજ સુધીમાં આનું વિના મૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ 8મો તબક્કો ચાલુ છે કે જેમાં ડિસેમ્બર સુધી હજુ પણ આવા પરિવારોને આ અનાજ વિના મૂલ્યે મળશે એ રીતનો મહત્વનો નિર્ણય દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ અને એના અનુસંધાને રાજ્ય સરકાર આ અન્નનું વિતરણ કરી રહ્યું છે। એમાં ખાસ કરીને જે અત્યાર સુધીમાં દર મહિને આપણે 1.10 લાખ મેટ્રિક ટન જેટલો ઘઉં અને 0.75 લાખ મેટ્રિક ટન જેટલો ચોખા આમ કુલ 1.85 લાખ મેટ્રિક ટન જેટલું અનાજ દર મહિને આ કાર્ડ ધારકોને આપવામાં આવે છે અને એને ધ્યાનમાં રાખીને ખાસ કરીને જે જરૂરિયાતમંદ લોકો છે કે જેને વિનામૂલ્યે આ અનાજ પૂરું પાડવામાં આવે છે એને કારણે અનેક પરિવારો કે જે પરિવારો ખરેખર જરૂરિયાતવાળા છે એવા પરિવારોને ખૂબ લાભદાયી નીવડી છે અને એને ધ્યાનમાં રાખીને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ ફરી આ ડિસેમ્બર સુધી હજુ 8મા તબક્કાનું અન્ન વિતરણની કામગીરી શરૂ રાખી છે। ખાસ કોરોનાના સમય દરમિયાન જે ખાસ દુકાન ધારકો હતા એમના સહાયકો હતા અને એના ડેટા ઓપરેટરો હતા એમને કોરોનાની કંઈ અસર થવાને કારણે જો એમનું મૃત્યુ થયું હોય તો એમને પણ એ વખતે સહાય જાહેરાત કરીને રાજ્ય સરકારે આવા જે પરિવારો હતા એમાં 104 જેવા કેસ અમારા રજિસ્ટર ઉપર નોંધાયેલા હતા અને એ દરેક પરિવારને અમે આ અસરગ્રસ્ત અથવા તો મૃત્યુ થયું છે એવા પરિવારોને 25 લાખ સુધીની અમે એક પરિવારને આ સહાય આપવા માટેની જે ધોરણો નક્કી કરેલા
અને એને ધ્યાનમાં રાખીને લગભગ આજે અમે 26 કરોડ જેવી રકમ આવા જે મૃતક છે એમના પરિવારોને અમે આર્થિક મદદ પૂરી પાડી છે. ક્યાંક હજુ થોડા કેસીસ પેન્ડિંગ છે જેમના ડોક્યુમેન્ટ્સ ખૂટે છે, એ પણ આગળના દિવસોમાં ડોક્યુમેન્ટ પૂરા પાડશે તો એ પણ અમે એવા પરિવારોના મદદરૂપ થવાના છીએ. ખાસ કરીને હાલમાં ભારતના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે મધ્યપ્રદેશ ખાતેથી આ યોજના આગામી 5 વર્ષ માટે લંબાવવાની વાત કરી છે, એ વાત મૂકી છે. એના અનુસંધાને ભવિષ્યમાં આવતા દિવસોમાં પણ જે ડિસેમ્બર પછીથી કદાચ આ રીતે નિર્ણય થશે તો એ રીતે રાજ્ય સરકાર પણ એને અનુસરીને આગામી દિવસોમાં આવા પરિવારોને હજુ પણ આગામી દિવસમાં વિનામૂલ્ય અનાજ મળે એ માટે રાજ્ય સરકાર મળીને અમલવારી કરશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના કરોડો ગરીબોને વિનામૂલ્યે અનાજ આપતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 12 માસ એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર 2023 સુધી લંબાવીને કોઈ ભૂખ્યું ન સૂવે તે માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદય કલ્યાણની ભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે. રાજ્યના જરૂરિયાતમંદ લોકોને અન્ન સુરક્ષા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ સમાવિષ્ટ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા કુટુંબો મળી કુલ 71 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોની 3.48 કરોડ જનસંખ્યાને દર માસે ઘઉં તથા ચોખાનું રાહત દરે વિતરણ કરવામાં આવે છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા સમયસર સુચારુ અને સુદૃઢ રીતે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્યની 17,000 કરતા વધુ વ્યાજબી ભાવની દુકાનેથી દર માસે મળવાપાત્ર વિતરણ પ્રમાણ મુજબ રાહત ભાવથી આવશ્યક ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2020-21માં આ યોજના માટે 1,13,185 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. વર્ષ 2021-22માં 1,47,212 કરોડ રૂપિયા આપ્યા હતા, તેમજ નાણાકીય વર્ષ 2022-23 માટે 1,30,600 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતના લાખો પરિવારો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના સંજીવની બની છે. લાભાર્થીઓ મોદી સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. કેન્દ્ર સરકારમાં 2020માં કોરોના કાળમાં સરકારે અમને ઘણી મદદ કરી છે. એને ઉપર અમને રેશન ઉપર અમારા લોકો ઘર ચાલતું હતું. અમારી જેવા બીજા ઘણા ગરીબોને આ ફાયદો થયો છે. સરકારે એટલો લાભ દીધો અને ગરીબોની એટલી મદદ કરી, એટલા માટે સરકારનો આભાર. કોરોનાના કપરા સમયમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે મફત અનાજ યોજના ચાલુ કરી હતી તેમાં મેં પણ લાભ લીધો હતો અને મારા ગામના ઘણા કુટુંબોએ પણ લાભ લીધો હતો. અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આજે પણ યથાવત રીતે એ જે સ્કીમ હતી મફત અનાજની એ ચાલુ રાખી છે અને આજે અમે પણ એમાં લાભ લઈએ છીએ. એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને મેં ખૂબ ખૂબ આભાર માનું. જે કોરોના વખતે અનાજની સ્કીમ ચાલુ થઈ હતી એ અત્યાર સુધી ચાલુ છે. અમને અમે ચાની લારી અમારી બી બંધ હતી જ્યારે કોરોના વખત, તે અમને મફત અનાજ મળતું હતું એની માટે અમે હજુ બી ચાલુ છે. એનાથી અમારું ભરણ પોષણ થાય છે અને અમારું એનાથી ખાવાનું અમે 2 ટાઈમ ખાઈ શકીએ છીએ. અને એની માટે અત્યારે જે ચાલુ છે ને સ્કીમ એની માટે બહુ ખબર છે. ને તે વખતે ધંધા બધા નહીં હતા, તે અનાજ મળતું હતું તો અમારું ભરણ પોષણ છોકરાનું અમારું થતું હતું. એ ચાની લારી બી અમારી તે વખતે બંધ હતી. કપરા સમયની અંદર ઘણા બધા સુવિધાઓ આપેલી અને અનાજ બધાને ફ્રીમાં મળેલું સરકાર દ્વારા, તે બદલ સરકાર શ્રી નો ખૂબ ખૂબ આભાર. આપણને બધાને ખબર છે કોરોના વખત 2 વર્ષ પહેલા આપણને જયારે ઘરે બેસતા હતા ત્યારે આપણને ઘરે અનાજ સરકાર દ્વારા આપણને મળતું હતું. રોજગારી કામ ધંધો નતો ત્યારે આપણને મફત અનાજ આપતા હતા સરકાર.
અને અત્યારે પણ ચાલુ છે અનાજ આપવાની સ્કીમ, તેમજ સુંદર સ્કીમ છે આ નરેન્દ્ર મોદી સાહેબની, તેમજ તેમનો ધન્યવાદ. કોરોનાના સમયે લોકોને કોઈ કામ ધંધો નતો મળતો, એટલા માટે સરકારે મફત અનાજ આપવાનું ગોઠવેલું, એટલે લોકોના ઘરમાં પેટના ભરણ પોષણ માટે થઈ રહેતું. અને અત્યારે સરકાર મફત અનાજ આપે છે, એટલે સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસ ના આદર્શો માટે પ્રતિબદ્ધ છે. સરકાર સમાજના ગરીબ અને સીમાંત વર્ગના સર્વગ્રાહી કલ્યાણ માટે વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ દ્વારા દેશના તમામ નાગરિકોને મૂળભૂત જરૂરિયાતો સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે. આનો હેતુ પિરામિડના તળિયે છેલ્લી વ્યક્તિની સેવા કરવાનો છે.